मूलभूत भौतिक राशि मूलभूत एकमो पूरक भौतिक राशि पूरक एकमो अथवा तो साधित एकमो पूरक एकमो आटली वस्तु अभ्यास હવે નવા ટોપિક ઉપર આવીએ અંતરના માપનની જુદી જુદી રીત કે લંબાઈના માપનની જુદી જુદી રીત ઓકે તમને એક વસ્તુ ખબર છે કે અંતર કે લંબાઈનો એકમ મીટર છે મિલીમીટર રહે છે સેન્ટીમીટર રહે છે કિલોમીટર રહે છે માઇલ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે પરંતુ એ અંતર તમે કઈ કઈ રીતની મદદથી માપી શકો આમ તો મુખ્યત્વે બે રીત હોય પ્રત્યક્ષ અને પરોક્ષ यानी तुम कोई पोते कोई एक इंस्ट्रूमेंट की मदद थी कोई मीटर पट्टी की मदद थी कोई साधन की मदद थी अंतर मापी सकता हो तो प्रत्यक्ष रीता परंतु पृथ्वी थी कोई ग्रह सुधी नु चंद्र सुधी नु अंतर कोई ग्रह सुधी नु अंतर सूर्य सुधी नु अंतर तो एना माटे के मीटर पट्टी लेने मापवा न जवाब मळे परंतु अंतर मापवा माटे नी एक रीत छे एने परोक्ष रीत मीटर पट्टी मदद स्केल मदद આપણે સ્કેલ આવે મારી રીતના નાના નાના આકાર એમાં એક આંકડો છે એક મિલીમીટર નો હોય તો તમે નાનામાં નાનું મીટર પટ્ટીની મદદથી સ્કેલની મદદથી 10⁻³ મીટરનું માપન કરી શકો વધુ 100 મીટર સુધીનું માપન તમે મીટર પટ્ટીની મદદથી કરી શકો પરંતુ જો એનાથી નાનું અંતર હોય 10⁻⁴ ઘાત મીટર હોય તો આટલું નાનું મીટર છે તમે મીટર પટ્ટીની મદદથી ન માપી શકો પરંતુ એના માટે એક સાધન આવે છે વર્નિયર કેલિપર તો યાદ રાખજો વર્નિયરનો ઉપયોગ કરી આની પર તે પ્રેક્ટિકલ આવશે તમે 10⁻⁴ ઘાત મીટર સુધીનું માપન કરી શકો નાનો ગોળો હોય એનો વ્યાસ માપવો હોય સૌ નાનું કેલિબ્રેશન કરવું હોય અંકન કરવું હોય તો વર્નિયર કેલિપર્સનો આવી રીતે એક સાધન આવશે વર્નિયર કેલિપર્સનો એ પ્રયોગશાળાની અંદર ભણશું આપણે તો વર્નિયર કેલિપર્સની મદદથી તમે 10⁻⁴ ઘાત મીટર સુધીનું માપન કરી શકો જો એનાથી નાનું અંતર હોય 10⁻⁵ ઘાત મીટર તો એના માટે એક સાધન આવે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ તો કે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ નો પણ પ્રેક્ટિકલ આવશે આવી રીતે મીટર આવશે એની અંદર નાનું અંતર માપવું હોય તો તમે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ ની અંદર મદદથી તમે 10⁻⁵ ઘાત મીટર અથવા સ્ફેરોમીટર રહે યાર સ્ફેરોમીટર ની મદદથી આપણે લેન્સ હોય એટલે વક્રતા ત્રિજ્યા માપી શકાય તો સ્ફેરોમીટર નામના સાધનની મદદથી કે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ નામના સાધનની મદદથી તમે 10⁻⁵ ઘાત મીટર સુધીનું માપન કરી શકો રેડી તો અંતરના માપન માટેની આ જેટલી રીત છે પ્રત્યક્ષ રીત છે તમે સાધનનો ઉપયોગ કરો અને માપન કરો એની 10⁻³ થી +10⁻² મીટર પટ્ટી એનાથી નાનું હોય 10⁻⁴ તો વર્નિયર કેલિપર્સ એનાથી નાનું હોય 10⁻⁵ તો માઇક્રોમીટર સ્ક્રુ ગેજ કે સ્ફેરોમીટર નો ઉપયોગ કરી શકાય એનાથી વધારે નાનું હોય યાની નાના નાના અણુઓના કદ માપવા હોય તો એના માટે ટેલિસ્કોપ સોરી માઇક્રોસ્કોપ નો ઉપયોગ થાય માઇક્રોસ્કોપ ની મદદ થી તમે 10⁻⁶ ઘાત મીટર થી 10⁻⁸ ઘાત મીટર સુધીનું ખૂબ જ નાનું અંતર માપન તમે માઇક્રોસ્કોપ એનાથી નાનું અંતર હોય તો સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ નામનું સાધન આવે આની મદદ થી તમે એનાથી નાનું અંતર માપી શકો પરંતુ જો પૃથ્વી થી કોઈ ગ્રહનું અંતરનું માપન કરવું હોય કોઈ ગ્રહના પરિમાણ એટલે વ્યાસનું
उपयोग थाय अने परोक्ष रीत तरीके दृष्टि स्थान भेद रीत नी मदद थी याद रखसु जेने पेरेलेक्स मेथड कहेवाय दृष्टि स्थान भेद रीत दृष्टि स्थान भेद नी रीत नी मदद थी તમારું મોટા અંતરનું માપન યાની પૃથ્વીથી કોઈ ગ્રહ સુધીનું ઈ ગ્રહનું વ્યાસ માપવો હોય તો તમે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી માપી શકો છો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું કે તમે કોઈ વસ્તુને કોઈ એક આંખથી નિહાળો છો વસ્તુ આંગૂઠા આ માર્કરને એક આંખથી નિહાળો અને પછી બીજી આંખથી નિહાળો તો ઈ વસ્તુનું ચોક્કસ સ્થાન ન ખબર પડે આંખથી નિહાળો હોય ને આ આંખથી નિહાળો હોય તો અલગ અલગ જગ્યાએ દેખાય પરંતુ બંને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણનો ઉપયોગ કરી અને તમે મોટા અંતરનું માપન કરી શકો છો તો હવે આપણે આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતને અભ્યાસ કરીએ એમાં પહેલો છે પૃથ્વીથી ગ્રહના અંતરનું માપન તો પૃથ્વી થી આ ગ્રહ કેટલો દૂર છે સપોઝ કે ચંદ્ર હશે કોઈ ગ્રહ હશે કે કોઈ સૂર્ય હશે તો એના માટે ટેલિસ્કોપ નો ઉપયોગ કરી અને પૃથ્વી પરના બે સ્થાનેથી એક સાથે એનું અવલોકન કરવામાં આવે પૃથ્વી પરના બે કોઈ સ્થાનેથી ટેલિસ્કોપ જેને ઓબ્ઝર્વેટરી તરીકે ઓળખવામાં આવે હવે બે સ્થાન વચ્ચેનું અંતર તમને ખબર છે સ્મોલ બી નો અહીંયાથી ગ્રહ સુધીનું અંતર નું કેપિટલ નો ડી અને આ બંને ઓબ્ઝર્વેટરીથી ટેલિસ્કોપે આ ગ્રહ સાથે બનાવેલા ખૂણાને કહો થીટા જેને શું કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા બરાબર શું થાય ચાપના છેદમાં ત્રિજ્યા થાય હું આ ચાપ કહું તો શું થશે સ્મોલ બી અપોન શું થશે કેપિટલ બી તો તમારે એ અંતર કેપિટલ ડી મેળવવું તો કેપિટલ ડી ને કરતા બનાવો તો શું થાય બી ના છેદમાં થીટા તો તમે કેપિટલ ડી યાની કે પૃથ્વીથી ગ્રહ સુધીનો અંતર માપી શકો અહીંયા થીટા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે પરંતુ એનું મૂલ્ય આ માપવા માટે રેડિયનમાં હોવું જરૂરી છે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સપોઝ કે પૃથ્વીના વ્યાસ ઉપરથી વ્યાસાંત આવેલા બે બિંદુએ જે અવલોકન કરીએ કારણ કે વ્યાસ આપણે ખબર છે તો ચાપના છેદમાં ત્રિજ્યાનો ઉપયોગ કરીએ તો થીટા બરાબર b / કેપિટલ d ની મદદ થશે કેપિટલ d બરાબર b / થીટા ઉપરથી આપણે પૃથ્વીથી ગ્રહ સુધીના અંતરનું માપન કરી શકીએ છીએ તો આ રીતે તમે પૃથ્વીથી કોઈ ગ્રહના અંતરનું માપન કરી શકો હવે બીજો પ્રશ્ન છે ગ્રહના પરિમાણનું માપન પરિમાણ એટલે કેવડો મોટો છે એનો વ્યાસ શું છે ધારો કે આ ગ્રહ છે અહીંયા પૃથ્વી છે તો તમને આ ડિસ્ટન્સ તો અહીંથી અહીંયા સુધીનું ખબર છે ને કારણ કે તમે આ રીતની મદદથી પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતરનું માપન કરી યાની તમારી પાસે કેપિટલ ડી ખબર છે આ ગ્રહનો વ્યાસ સ્મોલ ડી તમારે મેળવવો છે તો અહીંયા બે ઓબ્ઝર્વેટરી નહીં એક જ ઓબ્ઝર્વેટરી નો ઉપયોગ કરશો એક જ ટેલિસ્કોપ નો ઉપયોગ કરશો અને ટેલિસ્કોપ ની મદદથી આ ગ્રહના બે વ્યાસાંત ના બિંદુ નો અવલોકન કરશો જેની મદદથી તમને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મળશે જેને હું આલ્ફા કહું તો અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આલ્ફા બરાબર શું થાય ચાપના છેદમાં ત્રિજ્યા
चाप શું થાય સોળ્ય કેટમાં હશે પરંતુ લગભગ લગભગ આનું મૂલ્ય એટલું બધું વધારે હોય આમ તો પાયા થાય પણ મને સ્મોલ ડી કહી શકે ના છેદમાં શું થશે કેપિટલ ડી થશે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ તમને મળી જાય તો સ્મોલ ડી બરાબર શું થાય આલ્ફા ઇનટુ કેપિટલ ડી તો તમે સ્મોલ ડી એટલે આનો વ્યાસ અને પરિમાણ તમે મેળવી શકો અહીંયા આલ્ફા છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ પણ અહીંયા યાદ રાખશો આલ્ફા નું મૂલ્ય રેડિયનમાં હોવું જોઈએ रेडी तो मोस्ट इम्पोर्टेंट दृष्टि स्थान भेद की रीति यानी मोटा अंतर नु मापन करवू होय पृथ्वी थी कोई ग्रह ना चंद्र ना कोई तारा ना अंतर नु मापन करवू होय के कोई ग्रह नो व्यास केवड़ो छे ना परिमाण नु मापन करवू होय तो तमे प्रत्यक्ष रीते न करी सको एना माटे पेरेलेक्स मेथड आवे परोक्ष रीत आवे दृष्टि स्थान भेद की रीत आवे एमा पहला शुं जोई पृथ्वी थी कोई ग्रह सुधी ना अंतर नु मापन तो पृथ्वी ना बे कोई ऑब्जर्वेटरी ऊपर थी बे जगह थी एक साथे ग्रह नो अवलोकन करवामां आवे तो जे खूणो बने ने शुं कहेवाय दृष्टि स्थान भेद कोण थीटा चापना छेदमां शुं थाय त्रिज्या रेडी तो हूं अहींया थी नहीं अने व्यासांते थी अवलोकन करूं सपोज के तो थीटा बराबर आम तो शुं थाय चापना छेदमां त्रिज्या थाय तो चाप एटले पाई आर थाय परंतु અહીંયા લગભગ લગભગ એને b કહી શકાય કેપિટલ d નું મૂલ્ય બહુ મોટું તો b ના છેદમાં શું કહો કેપિટલ d કહો આપણે કેપિટલ d મેળવવું પૃથ્વી થી ગ્રહણ અંતર એટલે b / θ θ છે એ અંશમાં ન હોવા જોઈએ રેડિયનમાં હોવા જોઈએ આયા એક્ઝામ્પલ્સ ની અંદર ઘણી વખત θ છે એ મિનિટમાં આવે અને ઘણી વખત θ છે એ સેકન્ડમાં આવે આ મિનિટની નિશાની છે અને યાદ રાખશું 1 મિનિટ અથવા 1 અંશ બરાબર થાય 60 મિનિટ અને 1 મિનિટ બરાબર થાય 60 સેકન્ડ આ સેકન્ડની નિશાની છે એટલે 1 અંશમાં કેટલી સેકન્ડ હોય 3600 સેકન્ડ હોય ઓકે એક્ઝામ્પલ્સ ની અંદર આપણે કઈ રીતે ફેરવીએ જોઈશું હવે ગ્રહના પરિમાણનું માપન મેળવવું હોય એટલે ગ્રહ કેવડા મોટો વ્યાસ છે ગ્રહનો વ્યાસ કેટલો છે तो पृथ्वी पर ना कोई एक स्थल है एक ही साथ एक ग्रह ना व्यासांत ना अवलोकन करवा मार तो दृष्टि स्थान भेद कोण पर तो अल्फा बराबर जो है चापना छेद त्रिज्या જ્યાં તમારી પાસે કેપિટલ ડી તમે આગળની રીતની મદદથી મેળવો યાની ગ્રહ થી પૃથ્વી સુધી નો અંતર તમને પહેલેથી ખબર છે તો સ્મોલ ડી ને કરતા બનાવો તો શું થાય આલ્ફા ઇનટુ કેપિટલ ડી ઓકે હવે આપણે જોઈએ લંબાઈના એકમોને કઈ રીતે ફેરવવા તો અમુક બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ एक मीटर એટલે 100 સેન્ટીમીટર થાય બીજી રીતે લો તો 1 સેન્ટીમીટર અહીંયા 1 સેન્ટીમીટર તો 100 100 છેદમાં જાય તો 1 ના છેદમાં 100 મીટર થાય અથવા એને કહી શકો કે 10 ની પ્લસ 2 ઉપર જાય તો માઈનસ 2 મીટર એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 ની માઈનસ 2 મીટર થાય આ ઉપરાંત 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય યાદ રાખજો 1 સેન્ટીમીટર એટલે કેટલા છે યાની કે સ્કેલ ની અંદર 1 સેન્ટીમીટર નો આંકડો હોય એ મારા કેટલા હોય 10 આંકડા હોય યાની 1 સેન્ટીમીટર બરાબર શું થાય 10 મિલીમીટર અથવા 1 મિલીમીટર બરાબર આ 1 મિલીમીટર ને કરતા બનાવો તો 10 છેદમાં થાય 1 ના છેદમાં 10 સેન્ટીમીટર યાની 10 ની માઈનસ 1 સેન્ટીમીટર થાય આ યાદ રાખજો यानी 1 मीटर માં કેટલા મિલીમીટર આવે 1 મીટર માં કેટલા મિલીમીટર તો 1 મીટર ની અંદર 100 સેન્ટીમીટર આવે કે નહીં અને હા 1 સેન્ટીમીટર ની અંદર 10 મિલીમીટર આવે ને તો 1 મીટર એટલે 1000 મિલીમીટર જો આ યાદ રાખશું 1 મીટર એટલે કેટલા 1000 મિલીમીટર એટલે 10 ની પ્લસ 3 મિલીમીટર પણ જો ઉલટું કહું તો 1 મિલીમીટર એટલે કેટલા મીટર 1 મિલીમીટર એટલે કેટલા મીટર તો જો અહીંયા હું મિલીમીટર ને કરતા બનાવું તો 10 ની પ્લસ 3 પહેલી બાજુ છે તો 1 મિલીમીટર 10 ની પ્લસ ઉપર પ્લસ 3 છેદમાં છે તો 10 ની માઈનસ ઉપર માઈનસ 3 રેડી આ ઉપરાંત 1 કિલોમીટર એટલે કેટલા મીટર તમને એ તો ખબર હોય છે 1 કિલોમીટર ની અંદર 1000 મીટર
10 ની 3 ઘાત મીટર આવે આ ઉપરાંત માઇક્રોમીટર આવે પાઇકોમીટર આવે હું તમને આગળ લેક્ચર એક માઇક્રોમીટર એટલે 10 ની માઇનસ 6 મીટર છે આ ઉપરાંત એંગસ્ટ્રોમ એંગસ્ટ્રોમ છે એ અંતરનો એકમ છે અને એંગસ્ટ્રોમ એટલે 10 ની માઇનસ 10 ઘાત મીટર છે આ ઉપરાંત ફર્મી આવે અને ફર્મી એટલે 10 ની માઇનસ 15 ઘાત મીટર થાય આ ઉપરાંત ફૂટ આવે અને 1 ફૂટ એટલે 12 ઇંચ થાય અને 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર થાય અથવા મિલીમીટરમાં 25.4 મિલીમીટર થાય ઘણીવાર વરસાદ છે ઇંચમાં મપાય ઘણીવાર મિલીમીટરમાં ઘણા કાકરા આવતા હોય કે આજે ગુજરાતની અંદર અથવા કોઈ જિલ્લા તાલુકાની અંદર 100 મિલીમીટર વરસાદ તો એ મિલીમીટરને તમે ઇંચમાં ફેરવી શકો તો આજે એટલું જ